સુરતના ઉત્સાહજનક પરિણામો બાદ આમ આદમી પાર્ટી દ્વારકા જિલ્લામાં પોતાના ઉમેદવારને જીત અપાવવા સભાઓ ગજવી રહ્યા છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લાંબા ખાતે જાહેર સભાને સંબોધી હતી. આમ આદમી પાર્ટી સુરત શહેર બાદ જિલ્લા તેમજ તાલુકા પંચાયતમાં જીત મેળવવા માટે ઉત્સાહી બની છે. દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં નંદાણા લાંબા કલ્યાણપુર ખાતે આમ આદમી પાર્ટીએ સભાઓ ગજવતા ભાજપ કોંગ્રેસ માટે માથાનો દુખાવો સાબિત થઈ હતી. દ્વારકા જિલ્લાના લાંબા ખાતે બોડી સંખ્યામાં લોકો જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા જાહેર સભાને સંબોધી ભાજપ કોંગ્રેસ બંનેને આડે હાથે લીધા તેમના બંને પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. લોકોને સરકાર અને વિપક્ષ સાથે લૂંટી રહી છે અને આ કામ કરે છે તો કેમ કામપ ઉપર વોટ માંગવા સરકાર આવતી નથી. શિક્ષણ અને આરોગ્યને લઈને તેમણે લોકોને દિલ્હી સરકારની ઉપલબ્ધિ ગણાવી અને એક વખત આમ આદમી પાર્ટીને તક આપો, લોકોને જાગૃત થવા અને કામ ન કરતા લોકોને ઘેર બેસાડવા તેઓએ અપીલ કરી. ને કચરો વધી ગયો છે, ઝાડુ ફેરવી સફાઈ કરવાનો ટાઈમ આવી ગયો છે તેમ જણાવી આગામી સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપવા અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર ભવ્ય અને ઐતિહાસિક જીત સુરતમાં મેળવી અને શુભ શરૂઆત કરી છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકોની અંદર એક નવી આશા, નવો વિશ્વાસ અને નવી અપેક્ષાઓ જન્મી છે કે હવે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર વિપક્ષ તરીકે મજબૂત ભૂમિકા ભજવી અને લોકોને ભાજપના ભ્રષ્ટાચાર અને તાનાશાહીથી છોડાવશે. આજે ગામડાઓની અંદર પણ શહેરોથી લઈ ગામડાઓ સુધી દરેક તાલુકા જિલ્લા નગરપાલિકાઓમાં લોકો એક નવી આશા સાથે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. શિક્ષણના મુદ્દે, સ્વાસ્થ્યના મુદ્દે, ભ્રષ્ટાચાર હટાવવાના મુદ્દે, વીજળી પાણી જેવી રોજબરોજની જરૂરિયાતોના મુદ્દે જનતાએ આ વખતે મત આપી ઈમાનદાર આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર મત આપી જીતાડવાનો સંકલ્પ કર્યો છે. હું આપ સૌ જનતાનો સ્વાગત કરું છું, આભાર માનું છું.